जय स्वामीनारायण। विद्यार्थी मित्रों मजा में आज आप लेक्चर नंबर बे के भाग बे चैप्टर नंबर 8 गति में एक टॉपिक गया लेक्चर में आप गति नु वर्णन विषय अभ्यास करियो हतो। एमां एक टॉपिक संदर्भ बिंदु विषय अभ्यास करियो। संदर्भ बिंदु ने बीजा नाम तरीके उद्गम बिंदु तरीके पण लेवामां आवे, एटले के मुख्य स्थान कोईनी सापेक्षे आपणे ज्यारे वात करता होय तो एने संदर्भ बिंदु तरीके ओळखवामां आवे। तो आजे आपणे आजना लेक्चरमां सुरेख गति गतिने वर्णन करवा माटे घणी बधी गतिनो उपयोग करवामां आवे। जेम के सुरेख गति कोई पण वस्तु अलग अलग गति में हो, सुरेख गति, कंपन गति, वर्तुलाकार गति, अभी घनी बधी गति नो आगळना धोरण में तमारे अभ्यास करवामां आवशे, दसमा धोरण में, अग्यार बार साइंस में। आज आपणे आ टॉपिक में सुरेख गति विषे अभ्यास करीए के सुरेख गति हकीकत में कोने कहेवाय। तो सुरेख गति में एक उदाहरण द्वारा प्रवृत्ति द्वारा समझवानो प्रयत्न करो कि कुल पथ
પથ લંબાઈ એટલે કે કુલ અંતર, કુલ પથ લંબાઈ ને શું કહેવાય? કુલ અંતર. તો કુલ અંતર એટલે કેટલું કાપ્યું હશે? C સુધી પહોંચે એટલે સ્ટોપ થઈ જાય. તો એ કુલ અંતર શોધવા માટે આપણે જોઈએ તો વથી A સુધીનું અંતર કેટલું થશે? તો કે 60 કિલોમીટર થશે. કેટલા કિલોમીટર? આપણે કિલોમીટર આપણે અહીં બતાવેલું છે 60 કિલોમીટર. કયા પાંચ, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55 અને 60. હવે એ બિંદુ સુધી પહોંચી ગયું, જ્યાંથી પાછું રિટર્ન થઈને સી સુધીનો આપણે કુલ અંતર શોધવાનું છે. સી બિંદુ સી સુધી પહોંચવા માટે એટલે બિંદુ બી માંથી પસાર થવું પડે. તો એ ખાસ આપણે ધ્યાન રાખીએ, બિંદુ બી એ આપણે અટકી જવાનું નથી, પણ અહીંયા એનું અંતર છે એટલે અહીંયા સ્ટોપ થાય તો જ્યાં સુધી આપણે ગણવાનું, તો અહીંયા આપણે રિટર્ન કરવું પડે કે 5, 10, 15, 20, 25, 25 ને 5, 30 અને 35, કેટલા થશે? 35. ફરી વાર આ 5-5 કિલોમીટર નો ગાળો છે એટલે 5, 10, 15, 20, 25, 30 અને 35. હવે અહીંયાથી આપણે આ 60 ને માઇનસ 55 એમ કરોડ, અહીંયા આપણે 10 કરોડ, અહીંયા 5 કિલોમીટર ફરી પાછો તો 5 પછી 10, 15, 15 ને 5 20, 25, 30 અને 35 કિલોમીટર. તો 35 કિલોમીટર કાપ્યું કહેવાય. તો અહીંયા આપણે સરળ કરીએ એટલે 55 કિલોમીટર નું કુલ અંતર કાપ્યું ગણાય. કારણ કે જ્યાં કોઈ પણ વાહન હોય તો એને આપણે 55 કિલોમીટર કાપેલું ગણાય છે. હવે એમ થશે કે બે અટકી જાય તો કેટલા કિલોમીટર થશે? કુલ અંતર કેટલું થશે? તો સુરેખ પથ ઉપર જ ગતિ કરે છે તો એનો કુલ અંતર શોધવા માટે ફરી પાછું આપણે આ પ્રવૃત્તિ બીજી વાર કરીએ કે કુલ અંતર છે ભાઈ, કુલ પથ લંબાઈ, પથ લંબાઈ માં કુલ અંતર જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે એને ફરી વાર ચાલુ કરીએ ઓ થી એ સુધી તો આપણે ખબર છે કેટલું અંતર થશે? તો કે 60 કિલોમીટર થશે. બી સુધી રાખી અહીંયા સુધી રાખી અહીંયા તો વત્તા એ બી થશે. તો ત્યારે એને કેટલું અંતર કાપ્યું હશે? તો જોઈએ કે ભાઈ અહીંયા 5, 10, 15, 15 ને 20 ને 5, 25, અહીંયા આપણે 25 કિલોમીટર. આનું કુલ સરવાળો કરીએ એટલે ખ્યાલ આવશે કે આ વસ્તુ જે છે, કાર છે, બાઇક છે, બસ છે, જે તે વસ્તુ સરે હોય એ વસ્તુનો અંતર તમારે એડોપ્ટોમીટર આવશે. એડોપ્ટોમીટર એટલે જે વાહનમાં કાંટો બતાવતો હોય કેટલા કિલો કિલોમીટર પ્રતિ અવર ની ઝડપી વાહનમાં બતાવવામાં આવે એટલે 5 ને અહીંયા 85 કિલોમીટર અને જે તે વસ્તુએ કુલ અંતર કાપ્યું ગણો. હવે એક વસ્તુ ખાસ મારે ડિફરન્સ વસ્તુ સમજાવવાની છે, એની ઉપર તમે ધ્યાન આપો. કુલ પથ લંબાઈને કુલ અંતર તરીકે પણ ઓળખવામાં આવે અને આ દિશામાં કોઈ મહત્વ નથી. કુલ લંબાઈ હોય એમાં ખાસ ધ્યાન રાખજો, દિશાનું કોઈ મહત્વ નથી, પણ મુખ્ય વસ્તુ એનું મૂલ્ય ગણવામાં આવે. તો મૂલ્યને અલગ અલગ રાશિ વડે દર્શાવવામાં આવે, મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ અવર, આવી બધી અલગ અલગ રાશિ જે તે કેટલી લંબાઈ છે એની ઉપર એની ઉપર થઈને રાશિ ગણવામાં આવે. તો આ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે કુલ પથ લંબાઈ માપવાની હોય ત્યારે દિશાનું મહત્વ નથી. એથી ગમે બાકી ચૂકી દિશા કઈ આવે તેનું આપણે અહીંયા બી સુધી રાખો, સી સુધી રાખો, તેનું દિશાનું કોઈ પ્રકારનું મહત્વ નથી, પણ મહત્વ ફક્ત મૂલ્યનું જ ગણવામાં આવે છે. તો આવી જ રીતે આપણે આગળ વધીએ કે સ્થાનાંતર કોને કહેવાય? તો પથ લંબાઈ અને સ્થાનાંતરમાં ફેર યાદ રાખો. તો સ્થાનાંતર તો તમને કહું તો એક વસ્તુ યાદ રાખવાની કે કુલ પથ લંબાઈ હોય અહીંયા સુધીનું પૂરું થઈ જાય, જ્યાંથી પાછું જે મુખ્ય અંતર હોય ત્યાંથી રિટર્ન થાય એને સ્થાનાંતર વડે દર્શાવવામાં આવે. તો સ્થાનાંતર માટે પ્રારંભિક, પ્રારંભિક એટલે કે જ્યાંથી તમે સ્ટાર્ટ કર્યું હોય, જે તે જગ્યાએથી તમે જે તે સ્થાન ઉપરથી ચાલુ કર્યું હોય તેનો એક સૂત્ર છે એ આપણે યાદ રાખીએ. સ્થાનાંતર બરાબર પ્રારંભિક, પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન. અંતિમ સ્થાન એટલે અંતિમ સ્થાન. તો આપણે જોઈએ કે ફરી પાછો આવું કારણે આપણે અહીંયાથી ઓ થી એ સુધી લઈ જઈએ તો આનું પ્રારંભિક સ્થાન ક્યાંથી ઓ થી ચાલુ કર્યું હોય અને એ સુધી પહોંચાડ્યું આનું પ્રારંભિક સ્થાન થયું. અંતિમ એટલે અહીંયાથી પાછું રિટર્ન થયું, મને કે અહીંયા બી સુધી આપણે પહોંચાડ્યું હોય એટલે ઓ બી થશે. ઓ બી છે ઓ સી કરો, આપણે ઓ સી રાખીએ. પહેલી વાર આપણે કુલ અંતર
ओके हवे पहुंची ए सुधी कितना किलोमीटर अंतर कापी हुआ है ने तो 60 किलोमीटर जितना अंतर कापी ए भी सीधे पहुंची सी सुधी मां पहुंचो मटा ले लो 5 10 15 15 ने 5 20 25 30 ने 35 35 किलोमीटर एने कापी गणे तो जोई 35 60 मात्र 35 बात करो करो એટલે કેટલા બનશે 60 માંથી એટલે 25 કિલોમીટર એને સ્થાનાંતર ઘટ્યું તો યાદ રાખજો સ્થાનાંતરમાં પણ દિશાનું મહત્વ નથી ફક્ત મૂલ્યનું જ મહત્વ છે તો સ્થાનાંતર બરાબર આવશે પ્રારંભિક સ્થાન માઇનસ કોઈ પણ તમને સ્થાનાંતર પૂછે તમને બરાબર તો કહેવાનું ભાઈ પ્રારંભિક સ્થાન માઇનસ અંતિમ સ્થાન તો અહીંયા સુધી લીધું હોય તો બસ એટલા અહીં ઓબી સુધી લ્યો તો કિલોમીટર પાછા ઘટે વધે હવે આ મુખ્ય તમારે યાદ રાખવાનું જો આ સ્થાનાંતર છે હવે અંતિમ સ્થાન શું છે ફરી પાછું કહો કે પ્રારંભિક સ્થાન આનો કોઈ લઈ લો અને ફરી પાછું એ મૂળ જગ્યા ઉપર આવી જશે તો એનું કેટલું થશે તો આ આ સિદ્ધાંત આવ્યો એમાં એક વસ્તુ તમને શીખવા મળશે કે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હોય ત્યાં જ બસ જે બસ લઈને બસ ઉપડી હોય એ જ બસ ફરી પાછી આવી અને ત્યાં આવે તો એનું સ્થાનાંતર જો આ ઓ થી એ સુધીનું અંતર છે 60 કિલોમીટર કાપી ફરી પાછી આપણે એટલે એ થી ઓ સુધીનું આવે તો ફરી પાછું કેટલા કિલોમીટર એને 60 કિલોમીટર કાપ્યું હોય જ્યારે હોય જ્યાંથી પાછી ફરી પાછી આવી એટલે આનું કુલ સ્થાનાંતર 0 કિલોમીટર થયું કેટલા કિલોમીટર થયું કહેવાય કુલ અંતર એને 0 કિલોમીટર કાપ્યું કહેવાય એવું સ્થાનાંતરમાં એક વસ્તુ આપણને જાણવા મળી કે કુલ અંતર કોઈથી 0 હોતું નથી પરંતુ સ્થાનાંતર છે 0 હોઈ શકે તો આ બે મુખ્ય વસ્તુ ભેદ સમજાવવાના છે કે જે તે વસ્તુ હોય જે તે કોઈ પણ બસ હોય કાર હોય એની કુલ પથ લંબાઈ કોઈની 0 થતી નથી એકવાર સ્ટાર્ટ થઈ ગયા પછી એ 0 થતી નથી ફરી પાછી તમે ગતિની વ્યાખ્યા યાદ કરો કે કોઈ પણ વસ્તુ જે તે વસ્તુ હોય એ સમય સાથે પદાર્થના સ્થાનમાં ફેરફાર થતો હોય તો તે પદાર્થ કાપેલે તો તે પદાર્થ ગતિ કરે છે એવું કહેવાય પણ એમાં પાછા આપણે બે ટોપિક ઉમેર્યા કે કુલ લંબાઈ કુલ પથ લંબાઈ કેટલી એટલે કે કુલ એ વાહન કે જે તે વસ્તુ છે ને કેટલા કિલોમીટર અંતર કાપ્યું તો એમાં દિશાનું કોઈ મહત્વ નથી અને જો ફરી પાછો અહીંયા નહીં આવે તો આમાં આપણે કુલ અંતર જોવા જઈએ તો કુલ અંતર માટે જો આપણે અહીં શૂન્ય થશે કુલ અંતર એટલે કે કુલ પથ લંબાઈ બરાબર પ્રારંભિક વત્તા અંતિમ અંતિમ તો પ્રારંભિક અંતર એટલે 60 કિલોમીટર કાપ્યું ફરી પાછું રિટર્ન થી અને પાછું રાત ત્યાં જાય એટલે 120 કિલોમીટર થશે આ આપણને મળે કુલ પથ લંબાઈ અને સ્થાનાંતર જો તો આપણને 0 મળશે એનો મતલબ કે આ સ્થાનાંતર અને કુલ પથ લંબાઈમાં એટલો ડિફરન્ટ છે કે સ્થાનાંતર છે એ 0 હોઈ શકે જ્યારે 0 ક્યારે થઈ શકે જે જે બસ સ્ટેન્ડથી કાર બસ એ ચલાવવામાં આવે અને એક બસ સ્ટેન્ડ ફરી પાછી આવે તો એનું સ્થાનાંતર ગણવામાં આવે તો 0 થશે પરંતુ કુલ અંતર એટલે કે કુલ લંબાઈ કુલ પથ લંબાઈ એ ક્યારે 0 થતી નથી તો આજના લેક્ચરમાં તમારે આની તો 120 કિલોમીટર થઈ અને સ્થાનાંતર છે 0 થયું તો આજના લેક્ચરમાં આપણે ભાગ નંબર 2 એટલે બીજા લેક્ચરમાં એટલી વસ્તુ સમજવાની છે કે સુરેખ પથ હોય એટલે તો તમને ખ્યાલ આવે કે સીધી રેખામાં ગતિ કરતી હોય પણ એનું સ્થાનાંતર અને પથ લંબાઈ બે શબ્દ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્થાનાંતર છે 0 હોઈ શકે જો દરેક વસ્તુમાં 0 ન હોય કારણ કે એ મૂળ જગ્યાએ વસ્તુ આવે જ્યાંથી સ્ટાર્ટ થયું હોય એનું જ્યાંથી ચાલુ થયું હોય ત્યાં ફરી પાસે આવે તો સ્થાનાંતર 0 થાય પણ દર વખતના કિસ્સામાં એવું થતું કે અહીંયા આપણે રાખીએ કે 25 કિલોમીટર એને સ્થાનાંતર કહ્યું કહેવાય તો ત્યાં આપણે સ્થાનાંતરને 0 કહી શકાય નહીં પણ જ્યારે મૂળ જગ્યાએ પરથી ચાલુ કરી અને ફરી પાછું ત્યાં જ આવીને અટકે તો એનું સ્થાનાંતર 0 થાય પરંતુ કુલ પથ લંબાઈ ક્યારેય 0 થતી નથી અને આને કિલોમીટર પ્રતિ અવર અલગ અલગ એસઆઈ એકમમાં મીટર પ્રતિ સેકન્ડ કિલોમીટર પ્રતિ અવર એવી રીતે એનો માપવામાં આવે તો આજના લેક્ચરમાં આપણે એટલું ખાસ તમારે યાદ રાખવાનું અલગ અલગ તમારું ઉદાહરણ લઈ અને તમારા હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની રહેશે જય સ્વામી